આજના યુગમાં કોમ્પ્યુટર અને શિક્ષણ એ સમયની માંગ છે ખાસ કરીને હજુ ગામડામાં શિક્ષણનો જોઈએ તેટલો વ્યાપ વધ્યો નથી પરંતુ સરકાર છેવાડાના વ્યક્તિ સુધી શિક્ષણનો લાભ આપવા કટિબદ્ધ છે ભાવનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં નવા નિમાયેલા ચેરમેને શિક્ષણના વ્યાપને વધારવા એક વેબસાઇટ બનાવવાનો નિર્ણય કર્યો છે આ વેબસાઇટ પર હવે આગામી દિવસોમાં ભાવનગર જિલ્લાની તમામ શાળાની વિગતો મૂકી લોકોને માહિતગાર કરાશે કે જિલ્લા પંચાયતની આપણી જેટલી શાળાઓ છે એ શાળાઓ વિશેની તમામ માહિતી એ શાળાઓની અંદર ઓરડાની માહિતી હોય શિક્ષકોની માહિતી હોય સુવિધાની માહિતી હોય કે બાળકો અંગેની માહિતી હોય એ તમામ માહિતી એ એનું સંકલન હોવું જોઈએ એક સાથે કોઈપણ જગ્યાએથી આપણને ઉપલબ્ધ હોવી જોઈએ એના ભાગરૂપ સાથે શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળાઓ જે છે એમનો તમામ પ્રકારનો વહીવટ એ પારદર્શિકતા એમાં હોવી જોઈએ એ સદ હેતુથી એક નવી જિલ્લા પંચાયત ભાવનગરની શિક્ષણ સમિતિની વેબસાઇટ એ બનાવવાનું એ સર્વાનુમતે બધાએ નક્કી કર્યું ભાવનગર જિલ્લા પંચાયત હસ્તક જિલ્લામાં કુલ એક હજાર સાહીઠથી વધુ શાળાઓ આવેલી છે આ તમામ શાળામાં શિક્ષકોની વધઘટ તેમજ સુવિધા તેમજ શાળાની સમસ્યાઓની વિગતો આ વેબસાઇટ પર મૂકવામાં આવશે જેના કારણે શાળાનો વહીવટ પારદર્શક બનશે તેમ ચેરમેનનું માનવું છે અને એ વેબસાઇટ બનાવવું એટલા માટે થઈને કે જિલ્લામાં શિક્ષણમાં જેમને કંઈ પણ જાણવું છે એમણે કોઈ કચેરીનો સંપર્ક કરવાની જરૂર નથી કોઈ અધિકારીનો કે કર્મચારીનો સંપર્ક કરવાની જરૂર નથી માત્ર શિક્ષણ સમિતિ ભાવનગરની વેબસાઇટ ખોલે એટલે તમામ પ્રકારની માહિતી એમને આ વેબસાઇટ ઉપરથી મળી રહે ભાવનગર જિલ્લા પંચાયતના નવા નિમાયેલા શિક્ષણ સમિતિના ચેરમેનની આ પહેલ આવનારા સમયમાં કેટલી સફળ રહેશે તે જોવું રહ્યું નીતિન સોની વીટીવી ભાવનગર